આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે, પરિવાર તરફથી વળતરની કોઈ માંગ નથી, કારણ કે કોઈનો જીવ જાય એને કોઈ રકમ ભરપાઈ કરી જ ના શકે. પરંતુ એ દિવસે એક સસ્તામાં ગેમ ઝોનમાં એન્ટ્રી હતી, એટલે મધ્યમ વર્ગના પરિવારવાળા છે. અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામેજીને, અને આજે ને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવારને જ્યાં હશે ત્યાં એમના ઘેર સુધી અમારા મિત્રો પણ જાય છે, હું પણ જવાનો છું ને અમે મળીએ છીએ, ત્યારે જોઈએ છીએ કે આ કોઈ આર્થિક સમૃદ્ધ લોકો નથી. પૈસા જીવનો કિંમત ના આપી શકે, પરંતુ આવી પડેલા દુઃખમાં થોડી મદદ થઈ શકે. જો 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના સરકાર માફ કરી શકતી હોય તો પછી આમને 4 લાખ તો ના ચાલે ને. વ્યાજબી વળતર માટેની અમારી માંગણી રહેવાની છે. હું અભિનંદન આપીશ જાગૃત પત્રકાર મિત્રોને, જે તપાસ આખા કામની થઈ રહી છે એ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના વિશે કેટલાક પત્રકાર મિત્રોએ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલામાં 3 કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા, જે હવે અહીંયા તપાસ કરવાના છે. જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં તો પછી લીફાફોફી થવાની. અને એટલે અમે આવતીકાલે આ માંગ કરી છે. હું વેપારી એસોસિએશનનો પણ આભાર માનીશ, મને હમણાં જ કહ્યું કે વેપારી એસોસિએશને પણ સહકાર આપ્યો છે. એમને કહ્યું છે કે આવતીકાલના બંધમાં સૌ જોડાય અને સહયોગ આપે, તો એમનો પણ આભાર. આ પત્રકાર મિત્રોએ પણ આ ન્યાયની વાતમાં કેટલાક ડિબેટ ગોઠવીને કેટલાક સત્ય હકીકત શોધવા માટે ખૂબ કહ્યું છે. પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ છે, અને એ આક્ષેપ હવામાં નથી. હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો હટાવવો પડે, પરંતુ એ જે સરકારના કહેવા મુજબ જ જો 3000 ડિગ્રીનું તાપમાન થયું હોય તો અંદરથી કોઈ જીવતું તો રહેવાયું ન હોય, અને કાઢવું હોય તો જેસીબીથી હટાવો તો અંદર કોઈ હોય તો એની શું હાલત થાય. અને હવે અત્યારે ત્યાં 20 લિટર પેટ્રોલ હતું એવી વાત કરે, પુરાવાઓનો નાશ એ પણ એક મોટો ચિંતાનો વિષય છે. એટલે આ ન્યાય માટેની લડત છે. ફરી વખત અપીલ કરીશ આપના સૌના કેમેરા દ્વારા પણ લોકો સુધી વાત પહોંચે કે રાજકોટવાસીઓ, રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે. અમે આ ન્યાય માટેની લડત લડીએ છીએ, એમાં આપનો પૂરો સહયોગ ઈચ્છીએ છીએ. માત્ર 1/2 દિવસ માટે કાલે રાજકોટ સંપૂર્ણ બંધ રહે, અને આપ જેમાં પણ વિશ્વાસ રાખતા હો એમાં 2-5 મિનિટ પ્રાર્થના કરજો કે જેની પાસે બહુ જ લાંબુ ભવિષ્ય હતું એવા ભૂલકાઓ. મારા ભાવનગરનો એક યુવાન, હજી હમણાં જ એના લગ્ન થયેલા, અને એ અહીંયા ગેમ ઝોનમાં તે દિવસે આવ્યો, એકદમ યુવાન, કારકિર્દીની શરૂઆત કરેલી, વકીલાત શરૂ કરેલી, અને એ યુવાન બળીને ભસ્મ થયો. આવા અનેક કિસ્સાઓ છે. પથ્થરદિલ માણસનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. મને ખબર નથી પડતી કે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અહીંયા આવ્યા પછી એમને કેમ એમ નથી થતું કે ચાલો વાત કરીએ જિગ્નેશભાઈ સાથે, વાત કરીએ. આ વિરોધ પક્ષે કોઈ વિરોધ કરવા માટે નથી, વિરોધ પક્ષ અમે જનતાનો અવાજ છીએ, કેમ વાત નથી કરતા કે ચાલો ભાઈ તમે લાલજીભાઈ, જિગ્નેશભાઈ, પાલભાઈ, શહેર કોંગ્રેસ સમિતિ, મારી સાથે નહીં તો જે અહીંયા છે એમાં કોઈ સાથે, પરિવાર સાથે સંવાદ કરો અને કહો એમને કે શું માંગ છે તમારી. સરકાર બેઠી છે આપના આંસુ લૂછવા માટે. પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરીશ, અત્યંત દુઃખ છે મને આપને આ રાજકોટે, આપ મુખ્યમંત્રી થયા ત્યારે ધારાસભ્ય પણ નહોતા, આ એ રાજકોટે મોટું દિલ રાખીને આપને ચૂંટાવી આપ્યા, ને તો આપની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત જો એ વખતે ધારાસભ્ય ન થયા હોત. વજુભાઈએ સીટ ખાલી કરીને રાજકોટે આપને પહેલું પગથિયું આપ્યું, તો આપ ચૂંટણીના દિવસોમાંથી એક સ્પેશિયલ પ્લેન કરીને અહીંયા આવીને 5 મિનિટ ન આશ્વાસન આપી શકો? હવે તો ચૂંટણી પત્યા પછી આપ આટલી વિદેશ યાત્રા કરો છો તો રાજકોટ ના આવી શકો? આપનો જૂનો વિસ્તાર અહીંથી આપને શરૂઆત થઈ હતી,
કેમ આપ પીએમ રિલીફ ફંડમાંથી મોટી રકમની જાહેરાત ન કરી શકો? જ્યારે લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી, ભલે તમે મહેનત કરો, કરો છો, બહુ સારું કરો છો, પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ છે. હું કહું છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય, જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે. એસઆઈટી એ માત્ર લિફાફોફી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે. મોરબીની દુર્ઘટના બની, કેટલો સમય થયો આજે? એસઆઈટીએ તપાસ કરી, એની હેડલાઇન્સ આવ્યા કરી, પણ એસઆઈટીની તપાસે ચાર્જશીટનો ભાગ જ ના બને. મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં, અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં. મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટનો ભાગ એસઆઈટીની તપાસ નથી, અને પરિણામે ન્યાયની અપેક્ષા નહીં. સુરત તક્ષશિલા કાંડ, બાળકોએ જીવ ગુમાવ્યા, બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે આ વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં. વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે, લાઈફ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે, કોઈ ન્યાય નહીં. આવી વારંવાર બનતી ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે. આવતીકાલે માસિક તિથિ 25 તારીખે ગયા મહિને 25 મે ના રોજ આ ઘટના બની, અને એક મહિનો થશે આવતીકાલે 25 જૂન, ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે, સંપૂર્ણ બંધ રહે. આ કોઈ રાજકીય અખાડો કે સ્ટંટ નહીં, માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ, અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે, આખા દિવસનું બંધ નહીં, કારણ કે કોઈ રોજનું કમાઈને રોજ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ, માત્ર અડધા દિવસના બંધ માટે વિનંતી કરી છે. મને ખૂબ આનંદ છે, અમારા મિત્રો જ્યારે દુકાને દુકાને ફરવા ગયા, નાના મોટા તમામ વેપારીઓ, રાજકોટવાસીઓ કહ્યું કે અમે તમારી સાથે છીએ, સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું. આ બળજબરી નથી કરવા માંગતા. હું આભાર માનીશ અમારા NSUI અને યુથ કોંગ્રેસના મિત્રોનો. ભાઈ ઇન્દ્ર વિજયસિંહ ગઈકાલથી આવ્યા છે, અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને જઈને વિનંતી કરે કે આવતીકાલે રાજકોટ બંધમાં એમનો પણ સહયોગ મળે. મને પૂરો વિશ્વાસ છે કે એમાં પૂરેપૂરતો સહયોગ મળશે. નાના કર્મચારી કે અધિકારી જાણે સાગઠિયાને પકડી લીધા એટલે બધું બરાબર કરી લીધું. અરે ભાઈ, સાગઠિયાના બોસ પણ છે ને, હતા ને, શું કરતા હતા એ બધા? કેમ એના સુધી તપાસ નથી જતી? ભાઈ, નાની માછલીઓ નહીં, મગરમચ્છો પકડાય તો જ એની એક ધાક ઊભી થાય, અને એવી ધાક ઊભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષનો ગુજરાતીનો જીવ, દીકરો દીકરી કે કોઈ પણ સાથીનો નહીં જાય, કારણ કે તંત્ર સચેત બનશે. બંધારણમાં આપણા લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી સરકાર માથે છે. હું એમ નથી કહેતો કોઈ નિર્દોષ હોય, ખોટું કામ કરનારો દોષિત છે, પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ, ચલાવવા દે
મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય, જ્યાં કલેક્ટર જાય, જ્યાં ડીએસપી જાય, જ્યાં મેયર જાય, જ્યાં ભાજપના ધારાસભ્ય જાય અને એ ફોટા પડાવે ને એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય, પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવીએ કે ખરા? મારો સવાલ છે. આપણા ગુજરાતમાં મેં જોયું છે કઈ પ્રકારે સંવેદનશીલતા રહેતી હતી. આજે સંવેદનશીલતા મરી પરવારી છે અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં જોડાવવું પડ્યું છે. એસઆઈટી, મેં કહ્યું એમ, ચાર્જશીટનો ભાગ નહીં રહે રિપોર્ટ. એસઆઈટી જ્યારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઊભી થાય એવા અદાલતોના નિર્ણયો રહ્યા છે કે વિક્ટીમને કહે કે તમે લિસ્ટ આપો, એમાંથી એક અધિકારી મૂકીશું. ભૂતકાળમાં કોર્ટોએ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે આવી એસઆઈટીઓ બનાવી છે. જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે. જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે, કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ, હા, હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનું બાળક, એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે, સરકાર ન્યાય આપે. એટલા માટે ઇન્સાનિયતના, માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અડધો દિવસ બંધ કરો, આ અમારી માંગ રહેવાની. અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છે કે કોઈ આવતીકાલે જો અડધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી, આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નક્કી કરે. બળજબરી નથી કરવામાં. હું આભાર માનીશ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રોનો. ભાઈ ઇન્દ્ર વિજયસિંહ ગઈકાલથી આવ્યા છે અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને જઈને વિનંતી કરે કે આવતીકાલે રાજકોટ બંધમાં એમનો પણ સહયોગ મળે. મને પૂરો વિશ્વાસ છે કે એમાં પૂરેપૂરતો સહયોગ મળશે. નાના કર્મચારી કે અધિકારી જાણે સાગઠિયાને પકડી લીધા એટલે બધું બરાબર કરી લીધું. અરે ભાઈ, સાગઠિયાના બોસ પણ છે ને, હતા ને, શું કરતા હતા એ બધા? કેમ એના સુધી તપાસ નથી જતી? ભાઈ, નાની માછલીઓ નહીં, મગરમચ્છો પકડાય તો જ એની એક ધાક ઊભી થાય. અને એવી ધાક ઊભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષનો, ગુજરાતીનો જીવ, દીકરો દીકરી કે કોઈ પણ સાથીનો નહીં જાય, કારણ કે તંત્ર સચેત બનશે. બંધારણમાં આપણા લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી સરકાર માથે છે. હું એમ નથી કહેતો કોઈ નિર્દોષ હોય, ખોટું કામ કરનારો દોષિત છે, પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ, ચલાવવા દે. મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય, જ્યાં કલેક્ટર જાય, જ્યાં ડીએસપી જાય, જ્યાં મેયર જાય, જ્યાં ભાજપના ધારાસભ્ય જાય અને એ ફોટા પડાવે ને એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય, પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવીએ કે ખરા? મારો સવાલ છે. આપણા ગુજરાતમાં મેં જોયું છે કઈ પ્રકારે સંવેદનશીલતા રહેતી હતી. આજે સંવેદનશીલતા મરી પરવારી છે અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં જોડાવવું પડ્યું છે. એસઆઈટી, મેં કહ્યું એમ, ચાર્જશીટનો ભાગ નહીં રહે રિપોર્ટ. એસઆઈટી જ્યારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઊભી થાય એવા અદાલતોના નિર્ણયો રહ્યા છે
કે વિક્ટીમને કહે કે તમે લિસ્ટ આપો, એમાંથી એક અધિકારી મૂકીશું. ભૂતકાળમાં કોર્ટોએ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે આવી એસઆઈટીઓ બનાવી છે. જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે. આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે, પરિવાર તરફથી વળતરની કોઈ માંગ નથી, કારણ કે કોઈનો જીવ જાય એને કોઈ રકમ ભરપાઈ કરી જ ના શકે. પરંતુ એ દિવસે એક સસ્તામાં ગેમ ઝોનમાં એન્ટ્રી હતી, એટલે મધ્યમ વર્ગના પરિવારવાળા છે. અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામેજીને, અને આજે ને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવારને જ્યાં હશે ત્યાં એમના ઘેર સુધી અમારા મિત્રો પણ જાય છે, હું પણ જવાનો છું ને અમે મળીએ છીએ, ત્યારે જોઈએ છીએ કે આ કોઈ આર્થિક સમૃદ્ધ લોકો નથી. પૈસા જીવનો કિંમત ના આપી શકે, પરંતુ આવી પડેલા દુઃખમાં થોડી મદદ થઈ શકે. જો 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના સરકાર માફ કરી શકતી હોય તો પછી આમને 4 લાખ તો ના ચાલે ને. વ્યાજબી વળતર માટેની અમારી માંગણી રહેવાની છે. હું અભિનંદન આપીશ જાગૃત પત્રકાર મિત્રોને, જે તપાસ આખા કામની થઈ રહી છે એ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના વિશે કેટલાક પત્રકાર મિત્રોએ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલામાં 3 કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા, જે હવે અહીંયા તપાસ કરવાના છે. જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં તો તો પછી લીફાફોફી થવાની. અને એટલે અમે આવતીકાલે આ માંગ કરી છે. હું વેપારી એસોસિએશનનો પણ આભાર માનીશ, મને હમણાં જ કહ્યું કે વેપારી એસોસિએશને પણ સહકાર આપ્યો છે. એમને કહ્યું છે કે આવતીકાલના બંધમાં સૌ જોડાય અને સહયોગ આપે, તો એમનો પણ આભાર. આ પત્રકાર મિત્રોએ પણ આ ન્યાયની વાતમાં કેટલાક ડિબેટ ગોઠવીને કેટલાક સત્ય હકીકત શોધવા માટે ખૂબ કહ્યું છે. પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ છે, અને એ આક્ષેપ હવામાં નથી. હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો હટાવવો પડે, પરંતુ એ જે સરકારના કહેવા મુજબ જ જો 3000 ડિગ્રીનું તાપમાન થયું હોય તો અંદરથી કોઈ જીવતું તો રહેવાય એમ ન હોય, અને કાઢવું હોય તો જેસીબીથી હટાવો તો અંદર કોઈ હોય તો એની શું હાલત થાય. અને હવે અત્યારે ત્યાં 20 લિટર પેટ્રોલ હતું એવી વાત કરે, પુરાવાઓનો નાશ એ પણ એક મોટો ચિંતાનો વિષય છે. એટલે આ ન્યાય માટેની લડત છે. ફરી વખત અપીલ કરીશ આપના સૌના કેમેરા દ્વારા પણ લોકો સુધી વાત પહોંચે કે રાજકોટવાસીઓ, રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે. અમે આ ન્યાય માટેની લડત લડીએ છીએ, એમાં આપનો પૂરો સહયોગ ઈચ્છીએ છીએ. માત્ર 1/2 દિવસ માટે કાલે રાજકોટ સંપૂર્ણ બંધ રહે, અને આપ જેમાં પણ વિશ્વાસ રાખતા હો એમાં 2-5 મિનિટ પ્રાર્થના કરજો કે જેની પાસે બહુ જ લાંબુ ભવિષ્ય હતું એવા ભૂલકાઓ. મારા ભાવનગરનો એક યુવાન, હજી હમણાં જ એના લગ્ન થયેલા, અને એ અહીંયા ગેમ ઝોનમાં તે દિવસે આવ્યો, એકદમ યુવાન, કારકિર્દીની શરૂઆત કરેલી, વકીલાત શરૂ કરેલી, અને એ યુવાન બળીને ભસ્મ થયો. આવા અનેક કિસ્સાઓ છે. પથ્થરદિલ માણસનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. મને ખબર નથી પડતી કે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અહીંયા આવ્યા પછી એમને કેમ એમ નથી થતું કે ચાલો વાત કરીએ જિગ્નેશભાઈ સાથે, વાત કરીએ. આ વિરોધ પક્ષે કોઈ વિરોધ કરવા માટે નથી, વિરોધ પક્ષ અમે જનતાનો અવાજ છીએ, કેમ વાત નથી કરતા કે ચાલો ભાઈ તમે લાલજીભાઈ, જિગ્નેશભાઈ, પાલભાઈ, શહેર કોંગ્રેસ સમિતિ, મારી સાથે નહીં તો જે અહીંયા છે એમાં કોઈ સાથે, પરિવાર સાથે સંવાદ કરો અને કહો એમને કે શું માંગ છે તમારી. સરકાર બેઠી છે આપણા આંસુ લૂછવા માટે. પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરીશ, અત્યંત દુઃખ છે મને આપને આ રાજકોટે, આપ મુખ્યમંત્રી થયા ત્યારે ધારાસભ્ય પણ નહોતા, આ એ રાજકોટે મોટું દિલ રાખીને આપને ચૂંટાવી આપ્યા, ને તો આપની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત જો એ વખતે ધારાસભ્ય ન થયા હોત.
વજુભાઈ સીટ ખાલી કરીને રાજકોટે આપને પહેલું પગથિયું આપ્યું. તો આપ ચૂંટણીના દિવસોમાંથી એક સ્પેશિયલ પ્લેન કરીને અહીંયા આવીને 5 મિનિટ ન આશ્વાસન આપી શકો? હવે તો ચૂંટણી પત્યા પછી આપ આટલી વિદેશ યાત્રા કરો છો તો રાજકોટ ના આવી શકો? આપનો જૂનો વિસ્તાર અહીંથી આપને શરૂઆત થઈ હતી, કેમ આપ પીએમ રિલીફ ફંડમાંથી મોટી રકમની જાહેરાત ન કરી શકો? જ્યારે અમે રાહુલ ગાંધીજીને વાત કરી તો એમણે એ દિવસે પણ કહ્યું હતું, તમે કહ્યું કે હવે જે પરિસ્થિતિ છે એમાં અમે જઈએ છીએ ત્યાં છીએ, આપ સંવાદ કરો. એમણે તો ત્યાં સુધી તૈયારી બતાવી હતી કે કહો તો અમે હું રાજકોટ આવી જાઉં. મેં કહ્યું નહીં, મારે કોઈ પોલિટિકલ સ્ટન્ટ કે પોલિટિકલ વાત કે વડાપ્રધાન નથી આવ્યા ને રાહુલ ગાંધી આવ્યા એવું કરાવવું નથી, આપ ખાલી આશ્વાસનનો સંવાદ કરો. તો એમણે તરત જ આ પાડીને વિડીયોથી ઝૂમના માધ્યમથી પરિવાર સાથે સંવાદ કર્યો. અમને પણ કહ્યું છે કે જે મદદ થાય તે કરો, અમારાથી થાય તે પૂરા પરિવારની સાથે અમે રહીએ છીએ ને રહીશું. હું આભાર માનીશ મારા કેટલાક શહેરના નેતાઓનો કે કોઈને પણ ખબર ન પડે, જમણો આપે ને ડાબાને ખબર ન પડે એમ જ્યાં જરૂરિયાત હતી ત્યાં પરિવારની સાથે ઊભા રહેવાનો જેમણે જેમણે પ્રયત્ન કર્યો છે. હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા બીજી વ્યવસ્થામાં એમનો પણ આભાર માનું છું. હું અમારા આગેવાનોમાંથી કોઈને કહેવું હશે તો 2 મિનિટ વાત કરો. આજની અમારી આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, અમારા કાર્યકારી અધ્યક્ષ ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઇન્દ્રવિજયસિંહભાઈ, અમારા સિનિયર સાથી માજી ધારાસભ્ય ભાઈ શ્રી જાવીદભાઈ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, મીડિયા ડિપાર્ટમેન્ટના અમારા હેડ ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ભાઈ શ્રી પંકજભાઈ, ભાઈ શ્રી બળદેવભાઈ, અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ શ્રી લાલજીભાઈ દેસાઈ, કિસાન સેલના અમારા સ્ટેટના કન્વીનર ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા, રાજકોટના ભાઈ શ્રી નિદતભાઈ બારોટ, રાજકોટ શહેરના સૌ આગેવાનો, પ્રેસ અને મીડિયાના સાથીઓ, આવતીકાલે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અને એ અગ્નિકાંડની માસિક તિથિ એ આવતીકાલનો દિવસ છે. નાના નાના ભૂલકાઓએ જે રીતે ત્યાં જીવ ગુમાવ્યો, કેટલાક પરિવારમાંથી એક કરતાં વધારે સભ્યોએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો. 1 મહિનો થવા આવ્યો છે. રાજકોટ શહેરના નગરજનોનો આભાર માનીશ કે આ ઇસ્યુને અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાવ્યો અને રાજકોટવાસીઓએ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું. ઘટના બન્યા પછી તુરત જ રાજકોટમાં અમે આવ્યા ત્યારે એક ટૂંકી અપીલના આધાર પર રેસકોર્સ પર ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કેન્ડલ લઈને શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે આવ્યા હતા. આપ સૌ મીડિયાના સાથીઓએ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનોએ એક ટીમ બનીને આ ઇસ્યુમાં સતત મહેનત કરી છે. હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને, ભાઈ શ્રી જિગ્નેશભાઈ, ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ. એ સતત 3 દિવસના ઉપવાસ કર્યા અને એમાં બહેનોથી લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત સૌ કોઈએ એ 3 દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું. ઘેર ઘેર પત્રિકા પહોંચીને
એક વાત ન્યાય માટેની લડતની ઊભી કરવા માટે જે મિત્રોએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એમને રાજકોટવાસીઓએ દિલથી આવકાર્યા કે ના, સાચી વાત છે, આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું, આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન. ખરી વાત છે કે ફાઇલ ઉપર સહી એ પદાધિકારીઓ પણ કરતા હોય છે ને એમની જવાબદારી હોય જ અને એ જવાબદારીનો સ્વીકાર કરવો જોઈએ. આપણા દેશની ભૂતકાળની પરંપરા તો એવી છે કે એક રેલ દુર્ઘટના થાય રેલ મંત્રી રાજીનામું આપે, વિમાન દુર્ઘટના થાય વિમાન મંત્રી રાજીનામું આપે, જેને દુર્ઘટનામાં, આ તો દુર્ઘટના નથી, હપ્તાખોરીનો સીધો સીધો દાખલો છે, અને તમે જો પદાધિકારીઓને ને મોટા માથાને કંઈ જ ન કરવાના હો તો પછી આમાં ન્યાયની અપેક્ષા ક્યાં રહેવાની. એટલે જ અમારી માંગણી છે કે ન્યાય મળવો જોઈએ અને આવા મોટા માથાઓ જવાબદાર છે, પદાધિકારીઓ અને અધિકારીઓ, એને અંદર કરવા જોઈએ, માત્ર લિફાફોફી ન હોવી જોઈએ. સન્માનીય મંચ અને આપ સૌ પત્રકાર મિત્રો, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ માનનીય લાલજીભાઈ માનનીય પાલભાઈને હું આપ સૌ જાણો છો એમ, છેલ્લા 26 દિવસથી એક ધારા આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છીએ. અમે હજારો નાગરિકોને, રિપોર્ટર્સને, છાપાના તંત્રીઓને, માલિકોને, આમ જનતાને ચાની દુકાન ઉપર, પાનના ગલ્લા ઉપર, હોટલવાળા મિત્રો, દુકાનદારો, રિક્ષા ચલાવનારા રાહદારીઓ, અનેક લોકોને મળ્યા. લગભગ અત્યાર સુધી 70-80 હજાર લોકોનો જનસંપર્ક આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે આ છેલ્લા 25 દિવસમાં કર્યો. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આખા રાજકોટ શહેરમાં એક કોમન સૂર એવો છે કે આ નિર્ભર સરકાર, એ તમે ગમે તેટલા પ્રયાસ કરો, કોઈ પણ સંજોગોમાં મોટા મગરમચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી. રાજ્યના નાગરિકોને, રાજકોટ શહેરના લોકોને હૈયા ધારણ, ગેરંટી, ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં હરણીકાંડમાં, તક્ષશિલા કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે, અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે. આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી. સતત અમે એસઆઈટી બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે એસઆઈટી એ કોથળામાંથી બિલાડું કાઢશે, અને એવું જ બન્યું. સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા, જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે, વિઝિટ કરી છે, બધાનું એક સૂરે કેવું છે, ત્યાં 20 લિટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ ન શકે. શનિ રવિનો દિવસ હોય ત્યારે હજારો લીટર ત્યાં પેટ્રોલ હોય, અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે સાઈઝ એમણે બતાવી 20 લિટર, તો સવાલે પૂછવા માંગીએ છીએ, તો એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા કે ત્યાં 3000 ડિગ્રીનું તાપમાન સર્જાયું? એટલે 20 લિટર પેટ્રોલની વાત એસઆઈટીએ જાણી બુજીને ઢાંક પીછોડો કરવા, અને પેટ્રોલિયમ એક્ટ લાગે તો પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર તંત્ર સુધી રેલો ના જાય એવી સમજણના ભાગરૂપે ફક્ત 20 લિટર પેટ્રોલની વાત કરી છે. બીજો અને મહત્વનો મુદ્દો, હું એના પુરાવા ઉપર કામ કરી રહ્યો છું, પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ રાજકોટના પોતાના બ્યુરોક્રેટ તરીકેના કાર્યકાળ દરમિયાન 150 ફૂટના રિંગ રોડની રિયલ એસ્ટેટની એક મેટરમાં 55 લાખ રૂપિયા પણ લીધા છે.
જે સતત રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે જુગારની એક મેટરમાં 3 કરોડનો તોડ કરનારા અધિકારીઓની તપાસ સોંપાઈ, એ અધિકારીઓએ ક્યાંથી આંગળીયું કર્યું અને રેડ પાડનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે. આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું. મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી, તમે અમને અવયવ સોંપ્યા, એ માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી, પણ આખું ગુજરાત અને 6.5 કરોડ જનતા જોઈ રહી છે, છતાં જાણે ગુજરાતની લાગણીની આ નિર્ભર સરકારને પરવા ના હોય એમ સંપૂર્ણ નિર્લજ્જતાપૂર્વક આખી તપાસમાં કુલડીમાં ઘોળ ભાગી રહ્યા છે, એ સ્પષ્ટપણે અમે કહેવા માગીએ છીએ. આ આંદોલન આવતીકાલના 25 તારીખના રાજકોટ બંધના એલાન બાદ પણ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પીડિત પરિવારોની માગણી સંતોષાય નહીં. અમારા પ્રદેશ પ્રમુખશ્રી, સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી અને રાહુલજીનો પણ આદેશ છે કે છેક સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે બધાએ સાથે મળીને આપણે પડખે રહેવાનું છે. અમે એટલા કારણે કેટલાક નિવૃત્ત સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારીઓ, ડીજી રેન્કના નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ અને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સેલો સાથે વાત કરી છે. બધાનું જ કેવું છે કે એ બાબતમાં એક ટકો પણ ડાઉટ નથી કે એફએસએલની ટીમ પુરાવા કલેક્ટ કરે, સ્થળ ઉપર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પહોંચે, એસઆઈટીનું ગઠન થાય એની પહેલાં ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરવો એ નિર્વિવાદપણે પુરાવા સાથે છેડછાડ કરવાનું અને પુરાવાને ખતમ કરવાનું એક સંગીન ગંભીર ગુનાહિત કૃત્ય છે. તો આ બધાની તપાસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓના પાપે જે આ કરુણાંતિકા સર્જાઈ, એમના ગળા સુધી તો ગાડીઓ એ જ અધિકારી પહોંચાડી શકે જેની ઇન્ટેગ્રિટી ઉપર, જેની પ્રમાણિકતા ઉપર કોઈ શંકા હોઈ શકે નહીં. ગુજરાતની બહુ મોટી કમનસીબી છે, સાવ મળદાલ અને ઢીલો ઢસ મુખ્યમંત્રી અને 8 ચોપરી પાસ એ ગૃહમંત્રી આપણને મળ્યો છે અને એના કારણે એક પણ ઘટનામાં પીડિતોને ન્યાય મળતો નથી. આ પીડિતોને ન્યાય નહીં જે છે એક પછી એક નવા મુદ્દાઓ લાવે છે અને અપ્રમાણસર મિલકત સાગઠિયાની છે એ કેસ પણ હવે લાગુ કર્યો છે. હું આપના માધ્યમથી ગુજરાતના સરકારના શાસકોને અને ડિપાર્ટમેન્ટને એક ચેલેન્જ કરવા માગું છું અને મીડિયા જો આ ચેલેન્જને બધા સુધી લઈ જાય કે આ અપ્રમાણસર જે મિલકતો છે એ ગુજરાતના કોંગ્રેસના કે ભાજપના કે અન્ય પાર્ટીના અને અધિકારીઓ આ બધાની અમે અમારી અપ્રમાણસરની મિલકતની તપાસ કરાવવા માટે અમે ખુલ્લેઆમ તૈયાર છીએ. અમે ઈચ્છીએ છીએ કે છેલ્લા 20 વર્ષના, આમ તો 30 વર્ષના શાસનમાં આ અપ્રમાણસરની કિંમત કયા પદાધિકારીની, કયા નેતાની કેટલી વધી એક તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલે ખુલ્લો પડકાર અમે આ માધ્યમથી, કારણ કે અન્યાય થવાના પાછળનું મૂળ કારણ છે ભ્રષ્ટાચાર છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારમાં જે રીતે રત છે એ ભ્રષ્ટાચારને જ્યાં સુધી આપણે ખુલ્લો નહીં પાડીએ ત્યાં સુધી ન્યાયની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. મારી છેલ્લી એકમાત્ર લાગણી અહીંયા હું જે વ્યક્ત કરવા માંગુ છું એ છે કે હું જ્યારે જ્યારે રાત્રે સૂવું છું તો મારા મનમાં એક કલ્પના એ આવે છે કે આ જગ્યા ઉપર મારો દીકરો ગેમ રમવા ગયો હોત અને 3000 ડિગ્રી ટેમ્પરેચરનો એક ભોગ બન્યો હોત તો મારી વલે શું થતી હોત. એમ રાજકોટવાસીઓને અને સમગ્ર ગુજરાતના લોકોને એક જ અપીલ કે એક વખત આ નિર્ભર સરકારને એટલા માટે જગાડવી પડશે કારણ કે તક્ષશિલાનો એક પણ આરોપી 5 વર્ષ અને 1 મહિનો થયો, એક પણ આરોપી જેલમાં નથી. મોરબી ઝૂલતા પુલનો એક પણ આરોપી આજે જેલમાં નથી. લઠ્ઠાકાંડનો આરોપી જેલમાં નથી. વડોદરાના હરણીકાંડનો આરોપી જેલમાં નથી. એક પણ કાંડનો આરોપી જો જેલમાં ના હોય તો પ્રજા જે છે એ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી બેઠી છે કે અમને ન્યાય મળશે અને સરકારમાંથી જ્યારે વિશ્વાસ ગુમાવી બેઠે એમાંથી નિરાશા પેદા થાય. આ નિરાશા ગુજરાતમાં ઊભી ના થાય એના માટે સરકારે વિશ્વાસ અપાવવો પડશે કે એ કહે છે ને ચમરબંધી, આ ચમરબંધી કોણ છે એ સમજાતું નથી. આપના માધ્યમથી અમે જાણવા માંગીએ છીએ કે આ ગુજરાતનો ચમરબંધી એટલે કોણ, જે 5 ઘટનામાં જેલમાંથી બહાર નીકળી ગયો એ ચમરબંધી, કે ગુજરાતમાં આ બધા જ આરોપીઓને વારે વારે છોડાવી જાય છે
એ ચમરબંધી. તો આવા ચમરબંધીઓ જે છે કોણ છે એની તપાસ થાય એ જ અપેક્ષા આવતીકાલે રાજકોટ. મારો અનુભવ એ કહું છું, દુકાનોમાં ફર્યા, વેપારીઓને મળ્યા, બધા જ લોકો એમ કહી રહ્યા છે કે દિલથી રાજકોટ આવતીકાલે બંધ. કારણ કે રાજકોટનું, જેમ પ્રમુખશ્રીએ કહ્યું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે, આ હૃદય છે એ નિષ્ઠુર ના હોઈ શકે. આ હૃદય જે છે એ ધબકતું જ હોય અને ધબકતું હૃદય એટલે આવતીકાલનો રાજકોટ બંધનું એલાન. આપને સૌને વિનંતી આપના માધ્યમથી કે રાજકોટનો ખૂણે ખૂણો આવતીકાલે બંધ રહે અને તો જ આ સરકાર જે છે એની આંખો ખુલશે. ધન્યવાદ.